हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एनलर्न स्कूल। केम छो मित्रों, बधा मजामां छो ने? तो आज आप धोरण 4 में पाठ 13 खेतर अने तेनी फरते वाड़ एमां भाग 2 जोईशुं। तो तमने खेतर अने एनी फरते वाड़ एटले कि कोई पण वस्तु है तो एनी आजूबाजू कोई वस्तु लगावी होय के करवी होय तो एनी लंबाईना आधारे एनुं मापन करता शीख्या हता ने? तो चालो आजे एमां थोड़ू वधारे जानकारी मेळवीए। तो बाळमित्रो, कालना भागमां आपणे आ टेबल क्लॉथने केटली लेस जोईए एना विशे जानकारी मेळवी हती। हवे प्रवृत्ति जोईए कि नीचे आपेला आकारनी हदनी लंबाई शोधो। संकेत कि तमे दोरीनो उपयोग करी शको छो। जो अहींया आ जुदा जुदा आकारो आप्या छे। हवे आने तो आपणे फूटपट्टीथी तो न मापी शकीए, तो शुं करवानी? दोरी लेवानी। धारो कि अहींयाथी दोरी मूकी, पछी आ आकार पर दोरी मूकीने एने मापी लेवानी, आटला सुधी રાખવાની, પછી ત્યાં આંગળી રાખવાની, પછી એની ફૂટપટ્ટી છેડાથી લઈને એના આંગળી સુધી ફૂટપટ્ટી સુધી માપી દેવાની। આના આધારે તેની લંબાઈ ખબર પડી જશે। હવે શું કહ્યું છે કે દરેક આકારનો કેટલા ચોરસ છે તે ગણો। તો કેટલા ચોરસ દેખાય છે? 1 2 3 4 ચાર આખા જેવા દેખાય છે, અને આ 1 2 3 4 5 એ કેવા છે? અડધાથી નાના દેખાય છે। આમાં 1 2 3 4 આ 5 આ 6 હા 7 જેટલા ચોરસ દેખાય છે। એમ આપણે લખીશું કે કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે અને કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે। તો સૌથી ઓછા આકાર આમાં બીમાં સૌથી વધારે ચોરસ દેખાય છે, અને આ ડીમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા દેખાય છે। 2 20 સેમી લાંબો એક દોરો, તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો, તેને બીજા આપેલા ચોરસવાળા ખાનામાં કાગળમાં ચોંટાડો। તો તમારે આ પ્રવૃત્તિ કરવાની। હવે દરેક આકારમાં કેટલા ચોરસ, કયો નાનો, કયો સૌથી મોટો, કયા આકારની હદની લંબાઈ કેટલી છે, એ બધી જાણકારી તમારે એ ચોરસ બનાવીને લખવાની છે। જોવા આમાં તમારે પ્રવૃત્તિ કરવાની, બરાબર ને? કે હવે બીજું જોઈએ કે 2 ચોરસ ભેગા કરી તમે જુદા જુદા આકાર બનાવી શકશો। નીચે આપેલા ચોરસખાનાવાળામાં કાગળમાંથી દોરો અને દરેક આકારની હદની લંબાઈ શોધો। તમારે આ તમારા પુસ્તકમાં પણ દોરવાની, અને આમાંથી તમારે જુદા જુદા ચોરસ ભેગા કરીને કોઈ સરસ મજાનો એક આકાર પણ બનાવવાનો છો। તે બનાવી શકશો ને? કેવી રીતે બનાવવાનું? જુઓ, આવો પણ તમે આકાર બનાવી શકો છો। બનાવી શકો કે ન બનાવી શકો, તમને ગમે એવા આકારો અહીંયા તમે બનાવી શકો છો। તો આમ જુદા જુદા આકારો તમારે કરવાના છે। હવે મહાવરો આવ્યો કે ચોરસના હદની હદ 12 સેમી છે। ચોરસની હદ કેટલા સેમી છે? 12 સેમી છે। જો 3 3 6 3 9 3 12 આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપી લો। તો અહીંયા ખૂણાથી આ 1 સેમીનો ચોરસનો નાનો ટુકડો કાપી દીધો, તો તેની લંબાઈ શોધો। તો હવે અહીંયાથી 1 સેમીનો કાપી નાખ્યો, તો અહીંયા કેટલા સેમી રહે? 2 સેમી રહેશે ને? હા, તો અહીંયા કેટલા સેમી રહેશે? 2. અહીંયા 3 રહેશે, અહીંયા 3, અને અહીંયા પણ 2. તો હવે ટોટલ લંબાઈ કેટલી થશે? 3 ને 3 6 7 8 9 ને 10 10 સેમી થઈ જશે। જો તમે 1 સેમીનો ચોરસ સી આકારમાં દર્શાવ્યા પ્રમાણે કાપશો, તો સી આકારની હદની લંબાઈ જો આવી રીતે કાપશો, તો અહીંયા 3 3 અને 3 અને અહીંયા 2, તો 3 3 9 9 10 ને 11, તો આની તો કેટલી થઈ? 11 સેમી થઈ ને? હવે એવી જ રીતે જુઓ, અહીંયા ડી આપેલું છે, તો ડીની હદની લંબાઈ શોધો। 5 5 5 5 5 21 એટલે કે હદની લંબાઈ કેટલી છે? 20 સેમી લાંબી છે। હવે ડી ચોરસમાંથી 1 સેમીના માપના 8 ચોરસ કાપવું જો આ ચિત્રમાં તમને કાપીને આપ્યા છે। હવે તે ઈ આકાર જેવું દેખાશે, એટલે આવું દેખાશે। ઈ આકારના હદની લંબાઈ શોધો। 5 હતી, તો 1 2 3 4 5, તો અહીંયા કેટલી વધી? 3 વધી, અહીંયા પણ 3 વધી, અહીંયા પણ 3 વધી, અને અહીંયા પણ 3 વધી। તો આની લંબાઈ, હદની લંબાઈ કેટલી થઈ જઈ? 12 સેમી થઈ ગઈ ને? હા, સોરી, હદની લંબાઈ 12 કરતાં પણ વધી જશે જો આમ ગણીએ તો, પરંતુ આની આ બાજુ પણ બાકી છે ને?
तो आप जो एक आ एक सेमी आ बे सेमी आ बीजू एक 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 अहीं एक पची आ बाजू एक एक आ बाजू ने आ बाजू एक एक तो हवे दरेक आपणे शू लाइन गणवानी एक बे त्रण चार पांच छ सात आठ ने नौ तो एनी नौ सेमी अहीं एक बे त्रण चार पांच छ सात आठ ने नौ तो अहीं पण नौ तो दरेक बाजूनी केटली नौ नौ थई गई तो एक सेमी मापनी हदनी आवो एक चौरसना मापनी हद खाली जगह वत्ता खाली जगह वत्ता खाली जगह तो शू थाय एक सेमी एक सेमी एक सेमी ने एक सेमी तो एक वत्ता एक वत्ता एक तो शू आ हद ने चार गुण्या एक सेमी कही शकाय तो हाँ चार गुण्या एक सेमी कही शकाय ने हवे हॉकीनू मैदान एकाणु मीटर अने चालीस सेमी लांबू तथा पंचावन मीटर पहोळू छे तो मैदानना हदनी लंबाई केटली थशे શું કીધું એકાણું મીટર લાંબું આ ચાલીસ સેમી લાંબું અને એકાણું મીટર ટોટલ છે અને પચાસ મીટર પહોળું છે તો મેદાનના હદની લંબાઈ પંચાવન મીટર આ પંચાવન મીટર આ ચાલીસ સેમી આ ચાલીસ એટલે ચાલીસને ચાલીસ એંસી અને પંચાવનને પંચાવન કેટલા મીટર થશે એકસો ને દસ મીટર તો એકસો દસ મીટરને એંસી સેમી જેટલી લાંબી છે ઉષા અને વલસબમાં વચ્ચે દોડની શરત લાગી ઉષા અંદરનું વર્તુળ દોડી રહી છે અને વલસબમાં બહારનું વર્તુળ દોડી રહી છે જુઓ દેખાય છે ને અંદરનું અને આ પેલું રહ્યું બહારનું તો વલસબમાં ઉષા કરતાં ઝડપી દોડે છે છતાં પણ તે દોડમાં હારી જઈ ગઈ શું તમે અંદાજ લગાવી શકો છો કેમ હા કારણ કે અંદરનું વર્તુળ કેવું છે નાનું અને બહારનું વર્તુળ કેવું દેખાય મોટું એટલે વલસબમાં ઉષા કરતાં ભલે વધારે ઝડપથી દોડતી પરંતુ એનું વર્તુળ મોટું છે એટલે એને દોડતા થોડી વાર લાગશે લાગશે જ ને એટલા માટે હવે આવી રીતે શરૂઆત કરી જુઓ જુદી જુદી રીતે અંતરે તો હવે આવી રીતે દોડવાની શરૂઆત કરી તો બધાનું અંતર કેવું થશે સરખું થશે કારણ કે આટલી એની લંબાઈ એની કાપી લેવામાં આવી છે હવે અહીંયા જુઓ શાળાનો બગીચો આપ્યો છે તો જુઓ કે ધોરણ ત્રણ અને ચારના વિદ્યાર્થીઓએ શાકભાજીનો એક એક બગીચો બનાવવાનું વિચાર્યું તેમણે જે જગ્યા પસંદ કરી તે આવી દેખાતી હતી આમને આવી જગ્યા અને આમને આવી રીતે બગીચો એક અને બે પસંદ કર્યો હવે બંને વર્ગના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે બગીચો એક મોટો છે એટલે બંનેને બગીચો એક જોઈતો હતો અચાનક હેતુએ કહ્યું કે બગીચો એ મોટો છે તો કે અમારે એ જોઈએ છે બગીચો બી કેવો છે નાનો છે તો કે મને લાગે છે કે બંને બગીચા એક સરખાના છે એટલે કે તદ્દન શક્ય છે અમને શોધવા દે જો તું સાચી હોય તો હવે બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમને તું એ કેવી રીતે શોધ્યું હશે તો કેવી રીતે શોધ્યું હશે એને અહીંયાની લંબાઈ અને અહીંયાની લંબાઈ માપી અને ચારે બાજુની લંબાઈ માપી અને અહીંયા ચારે બાજુની લંબાઈ માપી આવી રીતે દરેક બાજુની લંબાઈ માપવાથી એમને ખબર પડી જશે કે કયો બગીચો વધારે મોટો છે ને બંને બગીચા સરખા છે કે નહીં તો પડી ગઈ ને સમજણ આ તો આજના ભાગમાં આપણે આટલું રાખીએ કાલના ભાગમાં આનાથી આગળનું જોઈશું બાય બાય બાળમિત્રો